ડાંગ વન વિભાગે ચીંચીના ગામઠા રેજ વિસ્તારમાં ચિકાર બીટના કમ્પાર્ટમેન્ટ નંબર 208માંથી ₹65,380ના સાગી લાકડા ઝડપી પાડતા ડાંગ તથા આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. દક્ષિણ ડાંગ વન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ વઘઇ તાલુકામાં સમાવિષ્ટ ચીંચીના ગામઠા રેન્જ વિસ્તારમાં ચિકાર બીટના કમ્પાર્ટમેન્ટ નંબર 208માં સાગી લાકડા ચોરી કરવાનો મનસુબો રાખીને લાકડા ચોર વીરપ્પને વન વિભાગના ફરજ પર 3 વોચમેનોને બંધક બનાવી સાગી લાકડા ચોરીને અંજામ આપી રહ્યા હોવાની ઘટના સામે આવી હતી. બનાવની જાણ દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વનરક્ષક દિનેશ અબારીને મળી હતી, જેની બાતમીને આધારે ચીંચીના ગાંઠા અને વઘઇ રેન્જના વનકર્મીઓ તેમજ વઘઇ પોલીસ દ્વારા ચિકાર બીટના જંગલ વિસ્તારમાં તપાસ આરંભી હતી. જે તપાસ દરમિયાન જંગલ વિસ્તારમાં સાગના તોતિંગ વૃક્ષો કાપેલી હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે આ લાકડા ચોરીને અંજામ આપતા લાકડા ચોર વીરપ્પનો વન વિભાગને હાથે ઝડપાઈ જવાની બીકને કારણે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જ્યારે વન વિભાગની રેસ્ક્યુ ટીમે લાકડા ચોર વીરપ્પને બંધક બનાવેલ વનકર્મીઓને તેમના જંગલમાંથી મુક્ત કરાવ્યા બાદ ચિકાર કમ્પાર્ટમેન્ટ નંબર 208માં જંગલ વિસ્તાર તપાસી લેતા જુદી જુદી જગ્યાએ સાગી વૃક્ષો કાપેલી હાલતમાં મળી આવ્યા હતા, જેમાં સાગી ખૂંટ 3 નંગ જેની બજાર કિંમત 65,380નો કબજો મેળવી લાકડા ચોરીને અંજામ આપનાર આરોપીઓ સામે ગુનો નોંધી ગુનેગારોને ઝડપી પાડવા માટેના વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે. દક્ષિણ ડાંગ વન વિભાગના સ્ટાફ દ્વારા ચીચીના ગામઠા રેન્જ રાઉન્ડ ઝાવડા બીટ કોઈલીપાડા અને કમ્પાર્ટમેન્ટ નંબર 208માં લગભગ 3 ઝાડોને જે કાપ્યા હતા એમાંથી લગભગ 9 જેટલા નંગો અમે મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એની અંદાજિત રકમ થાય છે ₹65,380. અને જે આરોપીઓ ફરાર થઈ ગયા છે એને પકડવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે. હેતાર પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ડાંગ.